આ ગ્રેફાઇટના કણો છે જે શુદ્ધ કાર્બનના સ્વરૂપમાં છે, જે પેન્સિલની અણીમાં ઉપયોગમાં લેવાય છે. આ ઢગથી એ સુંદર ભવિષ્યનું નિર્માણ થાય છે. રિપોર્ટ જણાવે છે કે ઔદ્યોગિક હીરાની બનાવટ જૂની છે, પણ અહીં સિક્રેટ રેસિપીની મદદથી આ દુનિયાનો પહેલો એવો હીરો હતો જે સિન્થેટિક ડાયમંડ તરીકે ઓળખાયો. ચંદ્ર પર મોકલાયેલા યાન અપોલો મૂન રોકેટ માટે જરૂરી દબાણ જેટલું દબાણ અહીં ઊભું કરવામાં આવે છે, જેને એક નાના સિક્કા જેટલા માપ પર કેન્દ્રિત કરાય છે. ઉપરાંત ભઠ્ઠીમાં બ્લાસ્ટ થાય એટલું તાપમાન રાખવામાં આવે છે. અમુક દિવસોમાં ગ્રેફાઇટના આ કણો એકત્ર થઈને સ્ફટિક હીરાનું સ્વરૂપ ધારણ કરે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ માનવ સર્જિત હીરો રાણીના હાથમાં અથવા તો કોઈ સુંદર યુવતીના ડાબા હાથની રિંગ માટે એકદમ યોગ્ય છે. પ્રયોગના સમયે તેમણે 1 કેરેટ જેટલા વજનનો હીરો બનાવ્યો, જે સગાઈ વખતે પહેરવામાં આવતી રિંગમાં જે માપનો હીરો વપરાય છે તે જ માપનો હતો. રિપોર્ટનું સાર એ છે કે જ્યાં સુધી સમય નહીં આવે ત્યાં સુધી કુદરતી હીરાને જ પ્રેમમાં અપાતી ગિફ્ટ તરીકે વિચારાશે. આ કૃત્રિમ હીરાની બનાવટનો ખર્ચ એટલો બધો છે કે 1970ના દાયકાની હાઈ પ્રોફાઇલ અભિનેત્રી એલિઝાબેથ ટેલર પણ આને ખરીદી શકે એમ ન હતા.